एबीटी के रीते થાય સાદા વર્તમાન કાળનો એક્ટિવ એન્ડ પેસિવ ડબલ્યુએચ પિક્ચર નું કેવી રીતે થાય એ આપણે આગળ જોશું. અત્યાર સુધીમાં આપણે સાદા વર્તમાન કાળનો વિધાન વાક્યનો નકાર વાક્યનો પ્રશ્નાર્થ વાક્યનો અને પ્રશ્નાર્થ નકાર વાક્યનો એક્ટિવ પેસિવ જોયું. કયા કાળનો સાદા વર્તમાન કાળનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે આપણે આગળ ડબલ્યુએચ પિક્ચર નું એક્ટિવ એન્ડ પેસિવ વોસ કેવી રીતે થાય એટલે કે ડબલ્યુએચ પિક્ચર હોય તો એને एक्टिव माध्यम पेशी में क्या विधि परिवर्तन करो ये आप याद रखें. जैसे तो सबसे पहले डब्ल्यूएच क्वेश्चन में आपसे हु उसमें आपसे हु तो हु में आपने जो हु अन्य कौन हु अन्य कौन. अबे सबसे पहले तो आपने एक्टिव माध्यम की वाक्य रचना डब्ल्यूएच क्वेश्चन हु नहीं जो हु नहीं एक्टिव माध्यम की वाक्य रचना तो डब्ल्यूएच क्वेश्चन ने साधा वर्तमान का બીજું વાક્ય
Who drinks tea and coffee in the morning? सवारे चा अने कॉफी कोण पीवे छे? सवारे चा अने कॉफी कोण पीवे छे? तो आ एक्टिव वर्ब नु वाक्य छे। हवे एने आपणे पेसिव वर्ब मां परिवर्तन करवुं छे। केवी रीते करशुं? तो के वाक्य रचना प्रमाणे, जेना प्रमाणे वाक्य रचना प्रमाणे सौथी पहेला आपणे लिखीशुं बाय हुम। बाय हुम ત્યાર પછી એક વિરોધક પૂછશું તો કે વિરોધક કોના અનુસંધાને પૂછશું? તો કર્મના અનુસંધાને। તો અહીંયા બે કર્મ છે, ટી એન્ડ કોફી। ટી એન્ડ કોફી કાયમ કરી લો, ખાસ બે કર્મ છે એટલે કે એન્ડ વડે જોડાયેલા છે, બહુવચન છે, કર્મ બહુવચનમાં છે। તો બાય હુમ આર, બાય હુમ આર શું કામ? કારણ કે કર્મ બહુવચનમાં છે એટલે આર પૂછું। તો બાય હુમ આર ટી એન્ડ કોફી ડ્રંક ઇન ધ મોર્નિંગ છે એટલે પ્રશ્ન છે। ત્યાર પછી મિત્રો આપણે ત્રીજું વાક્ય જોઈશું, હુ પ્લેસ ક્રિકેટ એન્ડ વોલીબોલ એવરી ડે। હુ પ્લેસ ક્રિકેટ એન્ડ વોલીબોલ એવરી ડે, દરરોજ ક્રિકેટ અને વોલીબોલ કોણ રમે છે? તો આપણે કેવું છે, દરરોજ એટલે ક્રિકેટ અને વોલીબોલ દરરોજ કોના દ્વારા રમે છે? તો એ ટ્રાન્સફોર્મ કેવી રીતે કરશું? તો વાક્ય રચના પ્રમાણે આ પ્રમાણે બાય હુમ પહેલા મૂકી દીધું। બાય હુમ આર ક્રિકેટ એન્ડ વોલીબોલ પ્લે એવરી ડે। તો અહીંયા આ કેમ લખ્યું? ક્રિકેટ એન્ડ વોલીબોલ છે એટલે બહુવચન એટલે ક્રિકેટ અને વોલીબોલ બંને કર્મ છે ને એમ થી જોડાયેલા છે એટલે આપણે આર અહીંયા ત્યાર પછી હવે નેક્સ્ટ આપણે વોટ વાળા વાક્યનો એક્ટિવ અને પેસિવ નો અભ્યાસ કરશું। કયા કાળનો? સાદા વર્તમાન કાળનો। સાવરતા અહીં તો આપણે સાદા વર્તમાન કાળનો જ આપણે અભ્યાસ કરીશું, ખાસ ધ્યાન રાખજો। હવે સાદા વર્તમાન કાળનો વાક્ય હોય તો આપણે એ બી જાણવું, જો સાદા ભૂતકાળનો વાક્ય હોય તો વોઝ અને સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે આપણે અહીંયા એબીઝાર મૂકી છે। નેક્સ્ટ હવે આપણે વોટ વડે શરૂ થતા ડબ્લ્યુએચ ક્વેશ્ચન સાદા વર્તમાન કાળ એનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે પરિવર્તન થાય એ આપણે જોશું। તો સૌથી પહેલા વાક્ય રચના જોશું એક્ટિવ છે તો સૌથી પહેલા આવશે વોટ પ્લસ ડુ કે ડસ પ્લસ કરતા પ્લસ વી વન પ્લસ અની। હવે મિત્રો ડુ અને ડસ આગળ મેં તમને ચર્ચા કરી કે ડુ ક્યારે આવે, ડસ ક્યારે આવે। જો કરતા બહુવચન હોય તો ડુ આવે અને જો કરતા એકવચન એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી શી અને હી ટુ હોય તો ડસ આવે। હવે અહીં આપણે જોશું પેસિવ વર્બ ની વાક્ય રચના, વોટ ત્યાર પછી એમ ઇઝ આર શું મૂકશું? એમ ઇઝ આર વોટ પછી શું મૂકશું? એમ ઇઝ આર ત્યાર પછી વી થ્રી ત્યાર પછી બાય ત્યાર પછી કરતા પ્લસ અહીં આ વાક્ય રચના મિત્રો તમે તમારા લખી પાકી કરી લેજો। વાક્ય રચના આવશે તો એક્ટિવ ના વાક્યને આપણે પેસિવ માં ટ્રાન્સફોર્મ કરી શકશું અને એ પણ ઈઝી। તો અહીંયા દે દેઓ, હવે પહેલું વાક્ય છે વોટ પર, વોટ ધ ટીચર ટીચ ઇન સેકન્ડ પીરિયડ, બીજા પીરિયડ માં શિક્ષક શું શીખવે છે? તો અહીંયા છે કોઈ પણ જો સહાયક ક્રિયા પદ યાદ આવે શું આવ્યું છે? યાદ આવ્યું છે શું આવ્યું છે? ડસ કામ, કારણ કે ટીચર છે એટલે પૂછે આપણે ટાસ્ક